નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય કલ્શોર ગુજરાતી પ્રથમ ભાષા તેનું એસાઇનમેન્ટ, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો બાળમિત્રો, ચાલો આપણે આજે ગુજરાતી એસાઇનમેન્ટ પરીક્ષા નજીક આવતી હોવાથી બરોબર તેને લીધે આપણે એની પ્રેક્ટિસ કરવા માટે ગુજરાતીની એસાઇનમેન્ટ આજે આપણે શીખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એસાઇનમેન્ટ એમાં પ્રશ્ન નંબર 1, તમારે 1 થી 5 પાઠના પ્રશ્નોના જવાબ ને ખાલી જગ્યા ખરા ખોટા બધું જ પૂછવામાં આવશે. 40 માર્ક્સનું પેપર હશે, બરોબર. તો પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. ગમે તે 8 પ્રશ્નો લખવાના છે, દરેકનો 1-1 માર્ક્સ છે, બરોબર. તો પાઠ 1 એનો પ્રશ્ન નંબર 1, વાંદરાભાઈનું નામ શું હતું? તો વાંદરાભાઈનું નામ ખટખટ હતું, બરોબર. જવાબ શું આવે? વાંદરાભાઈનું નામ ખટખટ હતું. બીજો પ્રશ્ન, ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? તેનો જવાબ જોઈશું. ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાનું તાપણું કર્યું. ત્રીજો પ્રશ્ન, વાંદરાની ચિંતા કોણ કરતું હતું? તેનો જવાબ, વાંદરાની ચિંતા સુગ્રી કરતી હતી, અથવા તો સુગ્રીબાઈ પણ લખી શકાય, બરોબર. ચોથો પ્રશ્ન, ખટખટે ખેતરોમાં ફરી ફરીને શું ભેગું કર્યું? તેનો જવાબ છે, ખટખટે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા. ચાલો પાંચમો પ્રશ્ન, સુગ્રીને ઠંડી શા માટે લાગતી ન હતી? તો એનો જવાબ, સુગ્રીને ઠંડી લાગતી ન હતી કારણ કે તે પોતાના માળામાં હતી, બરોબર. એને માળો બનાવ્યો હતો એટલે એને ઠંડી લાગતી ન હતી. છઠ્ઠો પ્રશ્ન, ટીકુબહેનને શું બહુ ગમતું? તેનો જવાબ, ટીકુબહેનને વાંચવાનું બહુ ગમતું હતું. ટીકુબહેનને વાંચવાનો શોખ આવે છે ને પાઠમાં, પાછળ બીજી કવિતા છે, બરોબર. ચાલો સાતમો પ્રશ્ન જોઈએ, બધા ટીકુબહેનને ક્યાં શોધતા હતા? તેનો જવાબ, બધા ટીકુબહેનને આખા ફળિયામાં શોધતા હતા. આઠમો પ્રશ્ન, ટીકુબહેન ક્યાંથી મળ્યા? તેનો જવાબ જોઈએ, ટીકુબહેન પલંગ નીચેથી મળ્યા, બરોબર. ચાલો હવે આપણે પાઠ 2ના પ્રશ્નોના જવાબ જોઈએ, જેના જવાબ 1-2 વાક્યમાં આલવાના, 1-2 શબ્દોમાં કે વાક્યમાં આલવાના છે. પહેલો પ્રશ્ન, કોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું? તો જવાબ જોઈએ, કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. બીજો પ્રશ્ન, કેટલાક વાદળા ક્યારે પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા? તેનો જવાબ જોઈશું આપણે, દીવાની જ્યોત મોટી થઈ ત્યારે કેટલાક વાદળા પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા, બરોબર. દીવાની જ્યોત એટલે સૂર્યદાદા, બરોબર. સૂર્યદાદા નીકળ્યા ત્યાં એટલે વાદળા પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા, એટલે કે એના જેવા દેખાતા હતા. ત્રીજો પ્રશ્ન, વાવાઝોડું ક્યારે આવ્યું? તો એનો જવાબ જોઈશું, પવને એનું કામ શરૂ કરી દીધું ત્યારે વાવાઝોડું આવ્યું. જોરથી પવન ફૂંકાવા લાગ્યો તો એટલે વાવાઝોડું આવ્યું એમ કહેવાય છે, બરોબર. ચોથો પ્રશ્ન, પોતાની જીતથી કોની આંખો ચમકવા લાગી? તેનો જવાબ જોઈએ, પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. પાંચમો પ્રશ્ન, વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? તેનો આપણે જવાબ જોઈશું, વાદળા ભેગા થઈને કાળા વાદળની પાછળ જઈને બેઠા, બરાબર. મોટું કાળું વાદળ હતું એની પાછળ જઈને બેઠા. ચાલો છઠ્ઠો પ્રશ્ન, તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું? તેનો જવાબ જોઈશું આપણે, મને વાદળાનું ગુલાબી રંગનું કપડું સૌથી વધુ ગમ્યું. સાતમો પ્રશ્ન, વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે? તેનો જવાબ, વાદળું ખેતરમાં વરસે તો મને સૌથી વધુ ગમે, બરોબર. આઠમો પ્રશ્ન, પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે? તેનો જવાબ જોઈશું, પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે ધૂળ, રેતી, પાંદડા ઉડે, ઘણીવાર છાપરાના પતરા,
નળિયા વગેરે ઉડે છે. આ ઉપરાંત ખૂબ જ જોરથી વાવાઝોડું આવે તો વૃક્ષો પણ ધરાશયી થઈ જાય. ધરાશયી એટલે કે ઉખડી જાય, બરાબર, જમીન પર પડી જાય. ચાલો એના પછી પાઠ ત્રણ એનો પ્રશ્ન નંબર એક. ઈવાને કયું પતંગિયું ખૂબ ગમ્યું? તેનો જવાબ જોઈશું. ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમ્યું. બીજો પ્રશ્ન, પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું તે શું હતું? તેનો જવાબ, પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું તે ઈંડા હતા, બરાબર. કોના ઈંડા હતા? પતંગિયાના. ચાલો ત્રીજો પ્રશ્ન, દ્વિજે કોનું નામ પિલ્લું પાડ્યું? તો એનો જવાબ, દ્વિજે ઈયળનું નામ પિલ્લું પાડ્યું. ચોથો પ્રશ્ન, કોશેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું? કોશેટો તૂટતા તેમાંથી જીવડું, એટલે કે કયું જીવડું બહાર આવ્યું હતું? પતંગિયું, બરાબર, પતંગિયું બહાર આવ્યું. પાંચમો પ્રશ્ન, લીમડાના પાન પર કાણા કેમ હતા? તેનો જવાબ જોઈએ. લીમડાના પાન પર કાણા હતા કારણ કે પાન પરની ઈયળો તે પાનને ખાતી હતી, બરાબર. પાન ઉપર જે નાની નાની ઈયળો હતી તે પાનને ખાતી હતી, તેથી પાન ઉપર ઝીણા ઝીણા કાણા હતા. ચાલો આગળનો છઠ્ઠા નંબરનો પ્રશ્ન, દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા હતા? તેનો જવાબ જોઈશું. દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળેથી આવતા જતા પિલ્લુની સંભાળ લેતા હતા. પિલ્લુ કોનું નામ હતું? પતંગિયાનું. તો એ લોકોએ પેલા બોક્સમાં મૂક્યું હતું ને, હા, તો દરરોજ સવારે અને સાંજે જ્યારે સવારે સ્કૂલે જાય ત્યારે અને સ્કૂલેથી આવતા એ પિલ્લુની સંભાળ લેતા હતા, એટલે કે એને ખાવાનું પાણી બધું આપતા હતા ને. ચાલો પ્રશ્ન પાઠ ચાર એનો પ્રશ્ન નંબર એક, જંગલમાં શિકાર કરવા કોણ ગયું? તો એનો જવાબ, જંગલમાં શિકાર કરવા હન્ટ્રિક શિકારી ગયો. બીજો પ્રશ્ન, હન્ટ્રિક શિકારી બપોરે આરામ કરવા ક્યાં બેઠો? તો એનો જવાબ જોઈશું આપણે. હન્ટ્રિક શિકારી બપોરે આરામ કરવા એક ઝાડ નીચે બેઠો, બરાબર. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન, શું જોઈને એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું? તો એનો જવાબ, ફાસ્ટુ સસલાને જોઈને એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું, બરાબર. ચાલો ચોથા નંબરનો સવાલ જોઈશું આપણે, એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને કેમ પકડી ન શક્યો? તેનો જવાબ, ફાસ્ટુ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું તેથી એક્સપ્રેસ ડોગી તેને પકડી ન શક્યો, બરાબર. ફાસ્ટુ સસલું ખૂબ જ ઝડપથી દોડતું હતું કારણ કે તેની પાછળ કોણ પડ્યું હતું? એક્સપ્રેસ ડોગી, બરાબર. એટલે તે ખૂબ જ ઝડપથી દોડતું હતું તેમ છતાં તેને એક્સપ્રેસ ડોગી પકડી શક્યો નહીં. ચાલો પાંચમો પાઠ એનો પ્રશ્ન નંબર એક, ચાંદો તળાવમાં ક્યાં પડેલો હશે, તળિયે કે સપાટી ઉપર? તેનો જવાબ છે, ચાંદો તળાવમાં પડેલો જ નથી, બરાબર. જે તળાવમાં દેખાય છે તે તેનું પ્રતિબિંબ છે, બરાબર. એનો પ્રતિબિંબ પડતું હતું એટલે ચાંદો તળાવમાં પડ્યો જ નહોતો. આકાશમાંથી ચાંદો નીચે પડે ના પડે, બરાબર, પણ એ વાંદરાને તેનું પ્રતિબિંબ દેખાયું એટલે લોકોને લાગ્યું કે આ ચાંદો તળાવમાં પડી ગયેલો છે. બીજો પ્રશ્ન, બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? તેનો જવાબ જોઈએ, બચ્ચાની નજર તળાવના શાંત જળમાં રહેલા પ્રતિબિંબ ઉપર પડી, આથી બચ્ચાને લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે, બરોબર. બચ્ચાની નજર જ્યારે તળાવમાં બધા સૂઈ ગયા હતા ત્યારે એક બચ્ચું જાગતું હતું અને તેની નજર તળાવમાં જે શાંત જળ હતું, હલનચલન બિલકુલ કરતું ન હતું, તેમાં પાણીમાં જે ચાંદાનું પ્રતિબિંબ પડતું હતું એટલે એને એવું લાગ્યું કે આ ચાંદો તળાવમાં પડી ગયો છે, બરાબર.
ચાલ પ્રશ્ન નંબર ત્રીજો, વાંદરાના પરિવારમાં પરિવારના સરદારનું નામ શું હતું? વાંદરાના પરિવારના સરદારનું નામ મહાબલી હતું, બરાબર. ચોથો પ્રશ્ન, જગ્ગુએ પાણીમાં શું જોયું? તેનો જવાબ, જગ્ગુએ પાણીમાં ચાંદો જોયો. એના પછી પાંચમા નંબરનો સવાલ આપણે જોઈએ કે બચ્ચાને પાણીમાંથી કોણે બહાર કાઢ્યા? તેનો જવાબ, બચ્ચાને પાણીમાંથી મોટા વાંદરાઓએ બહાર કાઢ્યા. એકબીજાને પૂંછડી પકડીને ચાંદો પકડવા ગયા હતા અને બધા જ વાંદરા નીચે પાણીમાં પડી ગયા ત્યારે મોટા વાંદરાએ તેને બહાર કાઢ્યા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ચાંદો ક્યાં હતો અને તેનું પ્રતિબિંબ ક્યાં હતું? તેનો જવાબ જોઈશું, ચાંદો આકાશમાં હતો, તેનું પ્રતિબિંબ તળાવના પાણીમાં હતું. સાતમા નંબરનો સવાલ, કાચબાને માનસરોવર લઈ જતા પહેલા હંસે કઈ શરત મૂકી? તેનો જવાબ, કાચબાને માનસરોવર લઈ જતા પહેલા હંસે કાચબાને મૂંગા રહેવાની શરત મૂકી, બરોબર. કાચબો ખૂબ જ બોલ બોલ કરતો હતો એટલે હંસોએ તેને પોતાની સાથે લઈ જવા તો તૈયાર થઈ ગયા, પણ શું કીધું કે રસ્તામાં તમારે એક પણ શબ્દ બોલવાનો નથી, એટલે મૂંગા રહેવાનું છે, બરાબર. નહીં તો પછી શું થાય, બોલવાનું થાય તો મોઢામાં જે લાકડી પકડી હતી તે પડી જાય, બરાબર, છટકી જાય અને તે નીચે પડી જાય. આઠમા નંબરનો, માનસરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું? તેનો જવાબ જોઈશું, માનસરોવરમાં જવા માટે કાચબાએ ખારીશિંગ અને બીજી ઘણી બધી વસ્તુઓ ખરીદી, બરાબર. કાચબાએ જ્યારે માનસરોવર જવાનું હતું ત્યારે એને શોપિંગ કરી હતી. તો શેની શોપિંગ કરી? તો ખારીશિંગ અને બીજી ઘણી બધી વસ્તુઓ ખરીદી. નવમો પ્રશ્ન, કાચબાને આકાશમાં ઉડતો કોણ કોણ જુએ છે? તેનો જવાબ, કાચબાને આકાશમાં ઉડતો મગર, માછલા અને દેડકા જુએ છે. ચાલ અહીં આગળ પ્રશ્ન એક આપણો પૂરો થાય છે, ત્યાર પછી પ્રશ્ન નંબર બે, તેમાં પણ પ્રશ્નોના જવાબ એના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખવાના છે. ગમે તે ચાર પ્રશ્ન લખવાના છે અને દરેક પ્રશ્નના બે બે માર્ક્સ છે અને ચાર દુને આઠ માર્ક, બરાબર. આ પ્રશ્નોના જવાબ થોડા મોટા લખવાના, એટલે કે બે ત્રણ વાક્યમાં જવાબ આપવાના છે એટલે એના માર્ક્સ પણ વધારે છે. તો ચાલો બાળમિત્રો પાઠ એક એનો પ્રશ્ન નંબર એક જોઈએ. વાંદરાઓની ચિંતા કરવાનું કોણે છોડી દીધું અને કેમ? તો વાંદરાઓની ચિંતા કરવાનું સુગ્રીએ છોડી દીધું કારણ કે સુગ્રીની વારંવાર સલાહ છતાં વાંદરાઓએ ઘર ન બનાવ્યું, તે ન જ બનાવ્યું. સુગ્રીબાઈ એમને કહેતી રહી કે વાંદરાભાઈ તમે હવે ઘર બનાવો તો તમને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ મળે, પણ વાંદરાભાઈ તો સાંભળતા જ ન હતા, તેથી સુગ્રીબાઈએ તેની ચિંતા કરવાનું છોડી દીધું, બરાબર. ચાલ એના પછી બીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. ખટખટે એક ઘર પાસે શું અચરજ જોયું? તો એનો જવાબ, ખટખટે એક ઘર પાસે થોડા માણસોને જોયા. તો તે માણસો શું કરતા હતા? તેઓ ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા. ઠંડી ખૂબ જ હતી અને આ વાંદરાઓ આમ તેમ કૂદકા મારતા હશે ત્યારે એને થોડાક માણસો જોયા. તે માણસો લાકડા સળગાવીને તાપણું કરતા હતા, પરંતુ આ વાંદરાને શું લાગ્યું ખટખટને? કે લાલ મરચાંનું તાપણું કર્યું છે. લાકડા બધા સળગી ગયા હતા એટલે એના કોલસા બની ગયા હતા, એટલે કે અંગારા બની ગયા હતા, બરાબર. જ્યારે લાકડા સળગતા બંધ થઈ જાય એટલે અંગારા બની જાય અને અંગારા લાલ લાલ દેખાય અને એ ઓલવાઈ જાય, ઠંડા પડી જાય એટલે કોલસા બની જાય, બરાબર. તો એ હાથ રાખતા હતા અને ગાલ ઉપર મૂકતા હતા જેથી કરીને એમની ઠંડી ઉડી શકે, બરાબર. આ રીતનો જવાબ લખવાનો કે ખટખટે એક ઘર પાસે થોડા માણસોને જોયા, તેઓ ભેગા થઈને લાકડા સળગાવીને બેઠા હતા,
તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ ઉપર મૂકતા હતા. ત્રીજો પ્રશ્ન, વાંદરાઓને ધ્રુજતા જોઈ ચટપટ સુગ્રીએ શું વિચાર્યું? તો વાંદરાઓને ધ્રુજતા જોઈ ચટપટ સુગ્રીએ વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે, ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી. બરોબર, એટલે આવો વિચાર કર્યો, કારણ કે એનો માળો તો નાનો હોય ને વાંદરાભાઈ તો ખૂબ જ મોટા, એના માળામાં પણ આવી શકે નહીં. એટલે કે આ વાંદરાભાઈને કેવી ઠંડી લાગે છે ને કેવા થથરે છે, એમને ઠંડીથી બચવા હું મારા માળામાં પણ બોલાવી શકતી નથી. પાઠ બે, એનો પ્રશ્ન નંબર એક, વાદળાની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ત્યારે ધરતી પરના લોકો શું કહેવા લાગ્યા? વાદળાની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ત્યારે ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. બરોબર, ચાલ બીજો પ્રશ્ન, વાદળાએ કેવા કપડાં પહેર્યા હતા અને ક્યારે? તો મોટા વાદળાએ દીવો સળગાવ્યો, પછી વાદળાએ રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા. બરોબર, મોટા વાદળાએ દીવો સળગાવ્યો, ત્યાર પછી વાદળાએ રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા. ત્રીજા નંબરનો સવાલ, ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ ક્યારે કહેવા લાગ્યા? તો એનો જવાબ, હરીફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા, પછી ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો. બરાબર, આપણે કહીએ છીએ ને વરસાદ થોડોક ટાઈમ અડધો કલાક કલાક વરસે પછી બંધ થાય, એટલે આપણે કહીએ છીએ કે વરસાદ હવે બંધ થયો. ત્યારે એ બધા વાદળા જે ફરવા નીકળ્યા હતા વરસાદ વરસાવા, તે હવે પોતાને ઘેર ગમ્મત કરીને પાછા જતા હતા, એટલે વરસાદ બંધ થયો એવું કહેવા લાગ્યા. ચોથો પ્રશ્ન, સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય છે? તેનો જવાબ જોઈએ, સૂર્ય ઉગે ત્યારે આકાશમાં સોનેરી રંગ રેલાય, ધરતી પર ચહલપહલ શરૂ થઈ જાય, પંખીઓનો કલરવ મંદિરની આરતી અને ઘંટારવ મનને પ્રફુલ્લિત કરે છે. બરાબર, સૂર્ય ઉગે ત્યારે શું થાય છે? તો આકાશ કેવું દેખાય? સોનેરી રંગનું. બરાબર, સરસ એવો કૂણો કૂણો તડકો નીકળતો હોય એટલે સોના જેવા કલરનું દેખાય છે આકાશ. અને ધરતી પર ચહલપહલ, બધા જ લોકો વહેલા જાગી જાય અને અવરજવર શરૂ થઈ જાય છે, પંખીઓ પણ સુંદર અવાજથી કલરવ કરે છે અને મંદિરમાં આરતી અને ઘંટ વાગે છે, જે આપણા મનને ખુશ કરે છે. પ્રફુલ્લિત કરવું એટલે કે ખુશ કરવું. પાઠ ત્રણ, એનો પ્રશ્ન નંબર એક, દ્વિજ અને ઈવા પિલ્લુની કેવી રીતે ભાળ લેતા? તો આપણે એનો જવાબ જોઈએ કે દ્વિજ અને ઈવા પિલ્લુના ખોખાને સાફ કરતા અને તેમાં નવા પાંદડા ઉમેરતા, રાત પડીએ બધું વધુ એકવાર તપાસ કરીને સૂતા સુવા જતા. બરોબર, દ્વિજ અને ઈવા બંને ભાઈ બહેન, એમને જે પિલ્લુ નામનું પતંગિયું પાડ્યું હતું તો તેની ભાળ એટલે સંભાળ કેવી રીતે એને સાચવતા હતા? તો સવાર સાંજ એને સાફ કરતા, તેમાં નવા પાંદડા ઉમેરતા અને રાત પડીએ ફરી એક વખત જોવા જતા કે એને કસર વસ્તુની જરૂર તો નથી ને, પાંદડા પતી તો નથી ગયા ને, એ રીતની તપાસ કરવા જતા હતા અને ત્યાર પછી સૂતા હતા. બીજો સવાલ, ઈવા કેમ ઉદાસ ગઈ? તેનો જવાબ જોઈએ, ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ જ ગમી ગયું, પરંતુ તે પતંગિયું ઉડી ગયું અને તેની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા, આથી ઈવા ઉદાસ થઈ ગઈ. બરાબર, એ લોકો જ્યારે બગીચામાં ફરવા ગયા ત્યારે એને એક પતંગિયું તે ખૂબ જ ગમી ગયું, કે પીળી પીળી પાંખોવાળું પતંગિયું તેને ખૂબ જ ગમી ગયું, પરંતુ તે પતંગી ઉડી ગયું અને તેની સાથે બીજા પતંગિયા જે બેઠા હતા નાના નાના તે પણ ઉડી ગયા, તેથી ઈવા ઉદાસ થઈ ગઈ. ત્રીજો સવાલ, ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા? તેનો જવાબ જોઈએ, ધક્કો લાગવા છતાં પાંદડા
પરથી ઈંડા પડી ના ગયા, કારણ કે ઈંડા પાંદડાને બરાબર ચોંટી રહેલા. બરાબર, ઈંડા બરાબર પાંદડાને ચોંટીને બેઠા હતા એટલે પડી ગયા નહીં. ધક્કો લાગ્યો હતો ને ઈવાથી. ચાલો એના પછી ચોથા નંબરનો સવાલ. દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા હતા? તો એક સાંજે દ્વિજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા. બરાબર, ફાટી આંખે એટલે એમને નવાઈ લાગી, અચરજ થયું. તો શું જોયું એમને નિશાળેથી આવીને? કે પિલ્લુભાઈ ચૂપચાપ શાંતિથી હલનચલન કર્યા વગર પડ્યા હતા. કોસેટાનો રંગ ઘાટો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો, તેથી તેઓ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. બરાબર, તે કોસેટાનો રંગ પણ બદલાઈ ગયો હતો, ઘટ્ટો ઘટ્ટો થઈ ગયો હતો અને ચૂપચાપ પડી રહ્યો હતો, તેથી તેઓ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા કે આમાં તો નાની એવી ઈયળ જેવું હતું, ઈંડું હતું, અને એમાંથી આ શું થઈ ગયું અને તેનો રંગ પણ બદલાઈ ગયો એટલે આ શું હશે, તેમ ફાટી આંખે એમને જોઈ રહ્યા. પાંચમો સવાલ, કોસેટ તૂટતા શું થયું અને તેની સ્થિતિ કેવી હતી? તો એનો જવાબ, કોસેટ તૂટતા તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને પાંખો હતી પણ તેની પાંખો ચોંટેલી હતી. બરાબર, કોસેટો તૂટ્યો તો એમાંથી શું બહાર આવ્યું? જીવડું આવ્યું બહાર. એટલે એમને તો ખબર ન હતી કે આ પતંગી છે, પણ એવું જીવડું પતંગિયા જેવું દેખાતું હતું, કારણ કે તેની પાંખો હજી ખુલ્લી થઈ ન હતી. બરાબર, પાંખો તેની હજી ચોંટેલી જ હતી. છઠ્ઠો પ્રશ્ન, પતંગિયાની ચાર અવસ્થા જણાવો. તેનો જવાબ જોઈએ, પતંગિયાની ચાર અવસ્થા એટલે કે શરૂઆતમાં પતંગિયું બનતા પહેલાં તે કઈ રીતનું હતું? તો પહેલાં પહેલું તે નાનું એવું પીળા રંગનું ઈંડું હતું, તેમાંથી બીજી અવસ્થાએ તે ઈયળ જેવું બન્યું, અને તેમાંથી ત્રીજી અવસ્થામાં કઠણ કોસેટો બન્યો, અને ચોથી અવસ્થામાં તે પતંગિયું બનીને બહાર આવ્યું. બરાબર, જીવડા જેવું બહાર આવ્યું ને, તો ચાર અવસ્થામાં આ રીતનું પતંગિયું તૈયાર થઈ ગયું. બરાબર, પાઠ ચાર એનો પ્રશ્ન નંબર એક, કોણ હસ્યું? એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને શું કહ્યું? તેનો જવાબ જોઈએ, હન્ટ્રિક શિકારી હસ્યો. એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા? સસલું તો કે તમારા કરતાં નાનું છે, અને તમે તો એક્સપ્રેસ ડોગી એટલે પેલા મોટા જંગલી કૂતરા આવે ને એવું હતું, તેમ છતાં કે તમારી તો ઝડપ દોડવાની વધારે હોય, તેમ છતાં તમે સસલાને પકડી ન શક્યા, એટલે હન્ટ્રિક શિકારીને હસવું આવ્યું. બીજો પ્રશ્ન, એક્સપ્રેસ ડોગીએ હન્ટ્રિક શિકારીનો શું ઉત્તર આપ્યો? અથવા તો એવો સવાલ પણ તમને પૂછે કે એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને કેમ પકડી ન શક્યો? તેનો જવાબ જોઈએ, એક્સપ્રેસ ડોગીએ હન્ટ્રિક શિકારીને ઉત્તર આપ્યો, હું દોડતો હતો તેને એટલે કે ફાસ્ટુ સસલાને પકડવા. બરાબર, એને મારવા માટે હું તેને દોડતો હતો, જ્યારે એ સસલું જીવ બચાવવા માટે દોડતું હતું, એટલે કે દોડ દોડમાં ફેર હોય છે. બરાબર, તેને પોતાનો જીવ ખૂબ જ વાલો હતો, એટલે ખૂબ જ ઝડપથી તે પોતાનો જીવ બચાવવા માટે દોડતો હતો, અને હું તેને મારવા માટે દોડતો હતો. બરાબર, એટલે કે દોડ દોડમાં ફેર હતો. એના પછી પાંચમા નંબરનો પાઠ, એનો પહેલો સવાલ, વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા? તેનો જવાબ જોઈએ કે વાંદરાના બચ્ચાઓ ભારે તોફાની હતા, આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરતા હતા. કોઈ ઝાડની ડાળી એથી ઉંદીર માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય, વળી એકબીજા સામે કચકચ દાંત પણ કાઢતા હતા. તો વાંદરાના બચ્ચા આવા બધા તોફાન કરતા હતા. બરાબર, કે આખો દિવસ તોફાન મસ્તી કરતા, કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે, કોઈ એકબીજાની પૂંછડી ખેંચીને ભાગી જાય, અને ક્યારેક દાંત પણ એકબીજા સામે કચકચ કરતા હતા. આ રીતના તોફાન કરતા હતા. આ સવાલ પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે, અને સહેલો છે એટલે તમને યાદ પણ રહી જશે. બીજો સવાલ, ચાંદો તળાવમાં અને આકાશમાં એમ બંને જગ્યાએ કેમ દેખાતો હશે?
તેનો જવાબ જોઈએ, ચાંદો આકાશમાં છે, તળાવમાં તેનું પ્રતિબિંબ છે. આથી ચાંદો તળાવમાં અને આકાશમાં એમ બંને જગ્યાએ દેખાતો હશે. ત્રીજા નંબરનો સવાલ, મોટા વાંદરાઓ આખો દિવસ શું કરતા? તેનો જવાબ જોઈશું. મોટા વાંદરાઓ આખો દિવસ હુપાહુપ કરતા, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કુદાકૂદ કરતા, તેઓ રમતા અને મીઠા ફળ ખાતા, તળાવનું પાણી પીતા અને ઝાડને છાંએ બેસીને વાતો કરતા હતા. બરોબર, વાંદરાના બચ્ચા તોફાન કરતા અને મોટા વાંદરા શું કરતા હતા? તો કે આખો દિવસ હુપાહુપ કરતા, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કુદાકૂદ કરે, એમને તો કશું કામ હોય નહીં. બરોબર, એટલે હુપાહુપ કરે ને એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર જાય, રમતા અને મીઠા મીઠા ઝાડ ઉપરના ફળ ખાતા, તળાવનું પાણી પી ઝાડને છાંએ બેસી ને વાતો કરતા હતા. ત્યાર પછી ચોથા નંબરનો સવાલ, હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડાડવાનું વિચાર્યું અને એનો કયો ઉપાય બતાવ્યો? કાચબાભાઈને તો માનસરોવર જવું હતું પણ તેમને પાંખો ન હતી, એટલે આ હંસોએ આકાશમાં તેને કેવી રીતે ઉડાડીને લઈ જવા તે વિચાર્યું અને તેનો ઉપાય બતાવ્યો. તો ચાલો આપણે એનો ઉપાય જોઈએ કે હંસોએ કાચબાને તેના મોંથી લાકડી પકડાવીને તે લાકડીને બંને છેડે પોતાની ચાંચ વડે પકડીને ઉડાડવાનું વિચાર્યું. તમારી પાસે ચોપડી હોય તો એમાં ચિત્ર આપ્યું છે, બરાબર, એ ચિત્રમાં જોઈ લેવાનું કે કેવી રીતે બંને બાજુ હંસોએ મોઢામાં લાકડી પકડી અને વચ્ચે કાચબાભાઈને પોતાના મોંમાંથી લાકડી પકડાવી અને ઊંચે આકાશમાં ઉડવા લાગ્યા. બરાબર, અને પછી શું કીધું કે ઉડવાનો જ્યારે સમય આવે ત્યારે તમારે મોઢું એકદમ બંધ જ રાખવાનું, એટલે કે ગૂંગા રહેવાનું ગાણું ગોખાવ્યું. ચાલો એના પછી પાંચમા નંબરનો સવાલ, ટપ્પુ કેવી રીતે બચી ગયો? તેનો જવાબ જોઈએ. મોંમાંથી લાકડી છૂટી જતા તરત જ ટપ્પુએ સ્વિચ દબાવી પેરાસૂટ ખોલ્યું અને સલામત રીતે નીચે ઉતર્યો અને તે બચી ગયો. ચાલો હવે પ્રશ્ન નંબર ત્રણ, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો ગમે તે ત્રણ. બરાબર, પ્રશ્ન નંબર ત્રણ અમાં ખરા ખોટા તમને આપ્યા હશે, એમાં પાઠ એક એના ખરા ખોટા આપણે જોઈએ. સુગ્રીને જરાય ઠંડી લાગતી ન હતી, તો સાચું કે ખોટું? તો આ વિધાન સાચું કહેવાય, કારણ કે સુગ્રી તો પોતાના માળામાં હતી. બરાબર, એટલે એને ઠંડી લાગતી ન હતી. બીજો સવાલ, ખટખટને સુગ્રીની સલાહ ગમી, આ વિધાન સાચું કે ખોટું? તો ખટખટને સુગ્રીની સલાહ નથી ગમતી, આ વિધાન ખોટું છે. બરાબર, ત્રીજો પ્રશ્ન, ત્રીજા નંબરનું વાક્ય, સુગ્રીનું નામ ખટખટ હતું, સુગ્રીનું નામ તો ચટપટ હતું, એટલે આ વિધાન ખોટું છે. બરાબર, ચોથા નંબરનું, સૌ વાંદરા પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા, તો આ વિધાન સાચું છે. બરાબર, બધા વાંદરાઓને ગરમી લાગતી હતી એટલે પૂંછડીઓ ઊંચી કરીને પવન નાખતા હતા. પાંચમું વાક્ય, બધા વાંદરા ઠંડીથી બચવા તેમની પૂંછડીઓ ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા, તો આ વિધાન કેવું છે? ખોટું. બરાબર, છઠ્ઠા નંબરનું, ચટપટ સુગ્રીબાઈએ વાંદરાઓની ચિંતા છોડી દીધી, તો આ વિધાન સાચું છે. ચટપટ સુગ્રીએ વાંદરાભાઈને સલાહ આપી ઘર બનાવવાની પણ તે માન્યા નહીં, એટલે તેની ચિંતા તેમને છોડી દીધી. પાઠ બે ના હવે ખરા ખોટા જોઈએ આપણે. કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું, તો આપણે જોઈએ એનો જવાબ. આ વિધાન
ખોટું છે, બરાબર. કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું હતું કે આકાશમાં ફરવા જવાનું મન થયું હતું, બરાબર. આકાશમાં ફરવા જવાનું મન થયું હતું એટલે આ વિધાન ખોટું છે. બીજા નંબરનું, વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા, આ વિધાન સાચું છે. ત્રીજા નંબરનું, વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા, પહાડ પાછળ બેઠા હતા મોટા વાદળા પાછળ, મોટા વાદળા પાછળ એટલે આ વિધાન ખોટું છે, બરાબર. ચોથા નંબરનું, મોટા વાદળે નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધા, આ વિધાન સાચું છે. પાંચમા નંબરનું, વાદળા બળબડાટ હસવા લાગ્યા, બરાબર. તો આ વિધાન ખોટું આવશે. બળબડાટ તે ખડખડાટ, એટલે શબ્દ તમારે ધ્યાન રાખવાનો કે ક્યાં કયો શબ્દ વપરાયો છે. ચલો છઠ્ઠા નંબરનું, સૂરજે દીવો સળગાવ્યો, તો આ વિધાન ખોટું આવે, બરાબર. કોણે દીવો સળગાવ્યો હતો? મોટા વાદળાએ. ચાલો એના પછી સાતમા નંબરનું વિધાન, બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા એટલે વરસાદ વરસવા માંડ્યો, ખોટું. બધા વાદળા પોતપોતાને ઘેર જાય એટલે વરસાદ બંધ થઈ જાય, વરસાદ ચાલુ થાય નહીં એટલે આ વિધાન ખોટું આવશે. ચાલો એના પછી પાઠ નંબર ત્રણ, એનું પહેલું વાક્ય એટલે કે પહેલું ખરું ખોટું. ચાલો, પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું, તો આ વિધાન સાચું છે, બરાબર. બીજા નંબરનું, દ્વિજ કમળા કડવા લીમડાના કુણા પાન તોડીને લાવ્યો, આ વિધાન ખોટું છે. કેવા પાન તોડીને લાવ્યો હતો? મીઠા લીમડાના કુણા પાન તોડીને લાવ્યો હતો, બરાબર. ત્રીજા નંબરનું, ઈવાએ ઈયળનું બિલ્લું નામ પાડ્યું, તો આ વિધાન ખોટું આવશે. ઈવાએ શું નામ પાડ્યું હતું? બિલ્લું કે પિલ્લું? તો પિલ્લું નામ પાડ્યું હતું, બરાબર. ચાલો એના પછી ચોથા નંબરનું, કોશેટો એકદમ કઠણ હતો, તો આ વિધાન સાચું છે. પાંચમા નંબરનું, પિલ્લું સુંદર મજાનું ગલુડિયું બની ગયેલું, આ વિધાન ખોટું આવશે. પિલ્લું સુંદર મજાનું પતંગિયું બની ગયું હતું, બરાબર. છઠ્ઠું, વીજ અને ઈવાને પતંગિયાની ચિંતા થઈ, આ વિધાન સાચું છે, બરાબર. બંનેને પતંગિયાની ચિંતા થઈ ગઈ હતી ને, ચૂપચાપ પડી રહ્યો હતો ત્યારે, આ વિધાન સાચું છે. સાતમા નંબરનું, દ્વિજ અને ઈવાએ પિલ્લુને કહ્યું ઉડી જા, તો આ વિધાન ખોટું છે, બરાબર. દ્વિજ અને ઈવાએ તો કીધું નહોતું, પણ તે જ્યારે કોશેટોમાંથી બહાર આવ્યું તો ધીમે ધીમે પાંખ ખુલ્લી કરી અને તે એની જાતે જ ઉડી ગયું હતું, બરાબર. પાઠ ચાર, એનો પહેલું વાક્ય, ફાસ્ટુ સસલાને જોઈને હન્ટ્રિક શિકારીના મોંમાં પાણી આવ્યું, તો આવો ફાસ્ટુ સસલુને જોઈને કોના મોઢામાં પાણી આવ્યું હતું? તો એક્સ ડોગીના મોઢામાં, એટલે આ વિધાન ખોટું છે, બરાબર. બીજા નંબરનું, ફાસ્ટુ સસલુ સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું, આ વિધાન સાચું છે, બરાબર. ચાલો એના પછીનું, ત્રીજા નંબરનું, હન્ટ્રિક શિકારી ખેતરમાં શિકાર કરવા ગયો, સાચું કે ખોટું? હન્ટ્રિક શિકારી ક્યાં શિકાર કરવા ગયો હતો? જંગલમાં, બરાબર. ખેતરમાં શિકાર કરવા ગયો ના હતો. ચોથા નંબરનું, ફાસ્ટુ સસલુ ગુફામાં છુપાઈ ગયું, તો આ વિધાન ખોટું છે, બરાબર. ઝાડીમાં છુપાઈ ગયું હતું, બરાબર. ખૂબ જ ઝાડ ઝાખરા હતા ને, ઝાડની પાછળ ઝાડીઓ, એવી ઝાડીમાં છુપાઈ ગયું હતું એટલે આ વિધાન ખોટું છે. પાંચમા નંબરનું, એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને પકડી શક્યો, સાચું કે ખોટું? ખોટું, પકડી શક્યો નહીં, બરાબર. ચાલો એના પછી છઠ્ઠા નંબરનું, ફાસ્ટુ સસલું જીવ બચાવવા માટે દોડતું હતું, તો આ વિધાન કેવું છે? સાચું છે, બરાબર. સાતમા નંબરનું,
એક્સપ્રેસ ડોગી ફાસ્ટો સસલાને મારવા દોડતો હતો. આ વિધાન સાચું છે. ચાલો હવે પછી પાઠ 5 એનો પહેલો. મહાબલી વાંદરાના પરિવારનો સરદાર હતો, બરોબર? તો મહાબલી કોણ હતું? વાંદરા પરિવારનો સરદાર હતો. એટલે આ વિધાન સાચું આવશે. બીજા નંબરનું, તળાવના શાંત પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાતું હતું. કોનું પ્રતિબિંબ દેખાતું હતું? ચંદ્રનું, બરોબર? સૂર્ય તો દિવસે હોય, ચંદ્ર રાત્રે હોય, એટલે આ વિધાન ખોટું છે. જગ્ગુએ ઝાડની ડાળી પકડી, તો આ વિધાન કેવું છે? સાચું છે, બરોબર. જગ્ગુએ ઝાડની ડાળી પકડી અને લટક્યો હતો. ચોથા નંબરનું વાક્ય, વાંદરાના બચ્ચાને લોકોએ પાણીમાંથી બહાર કાઢ્યા, તો આ વિધાન ખોટું છે. બચ્ચાને કોને બહાર કાઢ્યા હતા? મોટા વાંદરાઓએ. પાંચમા નંબરનું વાક્ય, આકાશમાં ચાંદાનું પ્રતિબિંબ હતું, આ વિધાન ખોટું છે. આકાશમાં ચાંદાનું પ્રતિબિંબ હતું કે તળાવમાં? એટલે બાળમિત્રો ધ્યાન રાખવાનું, શબ્દ કયો છે, વાક્ય કયું બન્યું છે, બરાબર, એના પછી સાચું ખોટું કરવાનું છે. ચાલો હવે પ્રશ્ન નંબર 3નો બ વિભાગ જોઈએ આપણે, જે ખાલી જગ્યા છે અને તેના 2 માર્ક્સ છે. 2 ખાલી જગ્યા પૂરવાની અને 2 માર્ક્સ છે. આમાં તો મેં બધા જ પાઠની ખાલી જગ્યાઓ તમને આપી છે. પરીક્ષામાં કોઈ બી પાઠની 2 ખાલી જગ્યા તમને પૂછશે. ચાલો પહેલી ખાલી જગ્યા, આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓની ખાલી જગ્યા કરવાનું છોડી દીધું. કદર કે ફિકર? તો ફિકર કરવાનું છોડી દીધું, બરાબર. ખાલી જગ્યામાં શું લખવાનું? ફિકર. બીજા નંબરનું, ખટખટે હુપાહુપ કરી પોતાના મિત્રોને બોલાવ્યા, તો એનો જવાબ જોઈશું મિત્રો, બરાબર. અહીંયા તમને 2 વિકલ્પો આપેલા છે, મિત્રો કે વાંદરાઓ. તો ખટખટે હુપાહુપ કરીને પોતાના વાંદરાને બોલાવ્યા કે પોતાના મિત્રોને, તો મિત્રો શબ્દ બંધ બેસે છે, બરાબર. ખાલી જગ્યામાં મિત્રો લખવાનું. ત્રીજા નંબરનું, માણસોને તાપતા જોઈ ખટખટને નવાઈ લાગી, બરાબર. ખાલી જગ્યા લાગી એટલે નવાઈ કે નવરાશ? તો નવાઈ લાગી. ચોથા નંબરની ખાલી જગ્યા, માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા, તો અમને નીચે શું લખ્યું છે? લાલ મરચા, લાલ અંગારા કે લાલ લાકડા? તો માણસો લાલ અંગારાથી તાપતા હતા, જ્યારે વાંદરાને લાગ્યું કે આ તો લાલ મરચા છે, એટલે ખાલી જગ્યામાં લાલ મરચા આવશે, બરાબર. વાંદરાએ તાપણું શેથી કર્યું હતું? લાલ મરચાથી, અને માણસોએ લાલ અંગારાથી, બરાબર. પાંચમા નંબરની ખાલી જગ્યા, ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતો, રેબઝેક કે પરસેવો? તો પરસેવો થતો. ઉનાળામાં ખટખટને ખૂબ પરસેવો થતો હતો. પાઠ 2, પહેલી ખાલી જગ્યા, ઠંડી ખાલી જગ્યા રંગની ચાદર ઓઢીને આવી હતી, રાતા કે ગુલાબી? તો ઠંડી ગુલાબી રંગની ચાદર ઓઢીને આવી હતી, બરાબર. ચાલો ખાલી જગ્યામાં ગુલાબી રાખવાનું. બીજા નંબરનું, વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા, વરસાદની કે પવનની? તો આપણે ખાલી જગ્યામાં શું લખ્યું? પવનની ગાડીમાં, બરાબર. પવન આવે એમ વાદળા દોડતા હતા. ત્રીજા નંબરની ખાલી જગ્યા, વીજળી ઝબૂકે છે એટલે અહીં શું થાય? તો આમાં આંખ ચમકાવવી કે અથડાવવું? તો વીજળી ઝબૂકે છે એટલે આંખ ચમકાવવી એવું થાય છે, બરાબર, અથડાવવું થાય નહીં. ચોથા નંબરનું, સૂર્ય ઉગે ત્યારે આકાશમાં ખાલી જગ્યા રંગો રેલાય, સૂર્ય ઉગે ત્યારે આકાશમાં સોનેરી રંગો રેલાય છે, રૂપેરી રંગો રેલાય નહીં, બરાબર. ચાલો એના પછી પાંચમા નંબરનું, કૂકડો ખાલી જગ્યા કરતો હતો, તો કૂકડો કુહુ કુહુ કરતો હતો કે કૂકડે કૂક? તો કૂકડો કૂકડે કૂક કરતો હોય, બરાબર. કુહુ કુહુ કોયલ બોલે. પાઠ 3ની ખાલી જગ્યાઓ આપણે જોઈએ. એમાં જુઓ, આમાં ખાલી જગ્યાઓ છે પણ
બધી જ વિકલ્પો ઉપર તમને સાથે આપી દીધેલા છે અને એમાંથી તમારે પસંદ કરી આડાવડી ખાલી જગ્યાના જવાબ આપી દીધેલા છે. તમારે સરખા શોધીને જે જવાબ આવતો હોય તે ખાલી જગ્યામાં લખવાનો છે. ચાલો, પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય ત્યારે કેટલું સુંદર, ચિંતા થાય, ઉદાસ થવાય, કેવું જોરદાર કે ગભરાઈ જવાય, બરાબર? તો પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય તો શું થાય? ચિંતા થાય, કદાચ પંખામાં તે અથડાઈ જશે તો, બરાબર? એવી ખાલી જગ્યામાં શું લખવાનું? ચિંતા થાય. ઉપર કૌંસમાં જવાબ તમને અહીંયા આગળ જો આપી દીધેલા છે. બીજા નંબરની ખાલી જગ્યા, વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે. તો વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે શું થાય? તો અહીંયા આગળ જવાબ આપણે ગભરાઈ જાય આવે, બરાબર? અહીંયા આગળ જો કૌંસમાં ગભરાઈ જાય એવું આપેલું છે, બરાબર? ચાલો, એના પછીની ત્રીજા નંબરની ખાલી જગ્યા આપણે જોઈશું. તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે શું થાય? ઉદાસ થઈ જવાય, બરાબર? અહીંયા આગળ આપેલું જ છે, ઉદાસ થઈ જવાય એવું. ચાલો, એના પછી ચોથા નંબરની આપણે ખાલી જગ્યા જોઈએ. અંધારી રાતે આકાશમાં તારા જોઈએ ત્યારે ખૂબ જ સુંદર લાગે છે, ત્યારે આપણા મોઢામાંથી નીકળી જાય છે કે કેવું જોરદાર લાગે છે, બરાબર? અહીંયા આગળ આપેલું છે, જોરદાર. એના પછી આગળની ખાલી જગ્યા, જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈને કેટલું સુંદર, ખાલી જગ્યામાં એ જવાબ આવશે. ચાલો, એના પછી પાઠ ચાર અને પાઠ પાંચની બંને ખાલી જગ્યાઓ આપેલી છે. તેમાં જોઈએ પહેલી ખાલી જગ્યા, હન્ટ્રિક શિકારી જંગલમાં ખાલી જગ્યા કરવા ગયો. તો હન્ટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો હતો કે ખેતી? તો જવાબ લખશું શિકાર કરવા, બરાબર? ચાલો, એના પછી બીજા નંબરની, ફાસ્ટુ સસલું બહુ ખાલી જગ્યાથી દોડ્યું, ધીમેથી કે ઝડપથી? તો ઝડપથી, બરાબર? ત્રીજા નંબરની ખાલી જગ્યા, ફાસ્ટુ સસલું જંગલની ખાલી જગ્યા નીકળી ગયું, આગળ નીકળી ગયું કે બહાર નીકળી ગયું? તો ફાસ્ટુ સસલું જંગલની બહાર નીકળી ગયું, બરાબર? ચોથા નંબરનું, તળાવમાં ચાંદાનું ખાલી જગ્યા દેખાતું હતું, પ્રતિબિંબ કે પડછાયો? તો તળાવમાં ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું, બરાબર? રાત્રે દેખાય એટલે એનું પ્રતિબિંબ દેખાય. પાંચમા નંબરનું, ચાંદાને તળાવમાંથી બહાર કાઢવાનો ઉપાય ખાલી જગ્યા બચ્ચાએ બતાવ્યો. તો ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા મિક્કીએ કે મોન્ટીએ? તો મોન્ટીએ કે મિક્કીએ, કયા બચ્ચાએ કીધું? તો આપણે જવાબ લખીશું મિક્કી, બરાબર? મિક્કી બચ્ચાએ ચાંદાને તળાવમાંથી બહાર કાઢવાનો ઉપાય બતાવ્યો હતો. ચાલો, એના પછી છઠ્ઠા નંબરની, જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે. કોણ ઝાડની ડાળી પકડશે, જગ્ગુ કે ચિંપુ? તો જવાબમાં જગ્ગુ, બરાબર? ચાલો, એના પછી આગળનું આપણે જોઈએ તો શું છે? આગળ ક વિભાગ છે, એમાં ઋતુ ઓળખો અને લખો, બરાબર? એમાં પાઠ પહેલી પાઠ એકની ઋતુઓ ઓળખવાની છે, બરાબર? ત્રણ માર્ક્સની હશે અને ત્રણ લખવાની છે. એમાં પહેલું જોઈએ, મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે. તો ઠંડી ન લાગે કઈ ઋતુ હોય? શિયાળો, બરાબર? બીજા નંબરનું, બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા. તો જવાબ શું આવશે?
ચોમાસું, ચોમાસામાં વરસાદ પડે એટલે બધા વાંદરા પલળી ગયા, ભીંજાઈ જવું એટલે પલળી જવું. ત્રીજા નંબરનું, સુગરી માળામાં ઝૂલતી હતી. તો સુગરી માળામાં ઝૂલતી હતી તો કઈ ઋતુમાં? ઉનાળામાં, બરાબર. ચોથા નંબરનું, વાંદરા પૂંછડી માથે મૂકીને બેઠા. ચોમાસામાં જ્યારે વરસાદ પડતો હતો અને ભીંજાઈ જતા હતા એટલે એમની પૂંછડી ઊંચી કરી અને તેમને માથે મૂકી ચોમાસાની ઋતુમાં, બરાબર. પાંચમા નંબરનું, ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા. પંખો ક્યારે નાખતા હોય? ગરમી લાગે ત્યારે. તો કઈ ઋતુ આવે? ઉનાળો, બરાબર. છઠ્ઠા નંબરનું, સળગાવીને લાકડા તાપણું કરે માકડા. તો તાપણું ક્યારે થાય? ઠંડી લાગે ત્યારે. તો કઈ ઋતુ આવે? શિયાળો, બરાબર. બાળ મિત્રો, આ રીતના શબ્દો જોવાના અને ઋતુ ઓળખવાની. સાતમા નંબરનું, ડાળે ડાળીએ ફરીએ ને કૂદીએ ઘરના છાપરા. ઠંડી લાગતી હતી એટલે શું કરતા હતા વાંદરા? એક છાપરા પરથી બીજા છાપરા, એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર એમ કૂદકા મારી ઠંડી ભગાડતા હતા. એટલે કઈ ઋતુ આવે? શિયાળાની. આઠમા નંબરનું, આકાશમાંથી વરસે આગ ડોસી મને પવન નાખ. તો કઈ ઋતુ આવે? ઉનાળો. પવન નાખવાની આવ્યો શબ્દ એટલે ઉનાળાની ઋતુ. ચલો હવે પાઠ ચારમાં શું લખવાનું છે? મને ઓળખો. પેલું ઋતુ ઓળખવાનું હતું, આ હું કોણ છું એમ ઓળખવાનું છે, બરાબર. એમાં પેલું, ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે. તો શું કયો તહેવાર છે? ઉત્તરાયણનો, બરાબર. ઉત્તરાયણમાં શું જગે? પતંગો. તો એનાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે એટલે કોણ છે એ? પતંગ, બરાબર. ચાલો બીજા નંબરનું, પાણીમાં હું તરું છું બહાર કાઢો તો મરું છું. તો માછલી, માછલીને પાણીમાંથી બહાર કાઢીએ તો તે મરી જાય છે અને તે પાણીમાં તરે છે. એના પછી ત્રીજા નંબરનું, હલો હલો કહી વટ પડે કદમાં. નાનો પણ છે દુનિયાનો ખજાનો પણ છે. નાનો છે પણ દુનિયાનો ખજાનો છે અને હલો હલો કહી આપણો વટ પડે છે. કાને રાખીએ તો એ કયું છે? મોબાઈલ, બરાબર. ચોથા નંબરનું, બે આંખોને રાખું અળગી સુગંધ પારખું હું સગડી. તો તે નાક છે, બરાબર. ચાલો એના પછી પાંચમા નંબરનું, મારે રંગબેરંગી પાંખો છું હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું, બરાબર. તો તે પતંગિયું છે. પ્રશ્ન નંબર ચાર જોઈશું આપણે, બંધ બેસતા જોડકા રચો. એમાં પાઠ એક, બ માંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર અ માં આપેલા ચોરસમાં લખવાનો છે. અની સામે ઉત્તરનું એક ચોરસ બોક્સ આપેલું છે અને બ માંથી જવાબ શોધવાનો છે, બરાબર. તો ચાલો આપણે જોઈએ. અને બ વિભાગમાં તો ચટપટ, ખટખટ, વીજળીના વાદળોનો, અને બ વિભાગમાં શું છે? જળબંબાકાર, કડાકા ભડાકા, સુગરી, વાંદરાભાઈ અને ગડગડા. તો ચટપટ શું છે? સુગરી. એટલે ક્રમક્ષર કયો લખીશું આપણે? ગ, બરાબર. આમાં તમારે જોડવાનું નથી, ફક્ત અહીંયા ઉત્તર આપ્યો હોય ત્યારે એનો ક્રમક્ષર લખવાનો છે. ચાલો એના પછી બીજા નંબરનું, ખટખટ. તો ખટખટ કોનું નામ હતું? વાંદરાભાઈનું, બરાબર. ત્રીજા નંબરનું, વીજળીના. તો શું થાય? ખ વિભાગ એટલે ખ ક્રમક્ષર કડાકા ને ભડાકા એટલે લખવાનો ઉત્તરમાં ખ. વાદળોનો ચ એટલે ગડગડાટ, બરાબર. ચ ક્રમક્ષર લખવાનો છે. જો અહીંયા બે માર્ક્સનું જોડકું છે, ચાર સાચા લખશો તો જ બે માર્ક્સ મળશે. બીજા નંબરનું, અ વિભાગ અને બ વિભાગ એમાં ઉત્તર એક સાઈડ આપેલા છે અથવા તો વચ્ચે આપેલા છે એટલે ઉત્તરના ખાનામાં તમારે ક્રમ અક્ષર લખવાનો રહેશે. ટીકુબહેનને, તો ટીકુબહેનને શું હતું? આમાંથી ઘણી બધી ચોપડીઓ હતી, બૂમો પાડીને સૂતતા હતા, સંતાઈને વાંચતા હતા, કે વાર્તાનું જીન કરી આપતો, કે વાંચવાનું ખૂબ ગમતું હતું. તો ટીકુબહેનને વાંચવાનો ખૂબ જ શોખ હતો એટલે ગમતું હતું. તો કયો ક્રમ અક્ષર લખશો? ચ, બરાબર.
તેનું લેસન, તો તેનું લેસન કોણ કરતું હતું? વાર્તાનો જીન કરી આપતો હતો, એટલે ઘ ક્રમક્ષર લખવાનું ઉત્તરના બોક્સમાં. તેના ઘરમાં, તો તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. બરાબર, ટીકુબેનને વાંચવાનો શોખ હતો એટલે એના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. ક્રમક્ષર કયો લખશો? ક. તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા. બરાબર, ટીકુબેન ક્યાં વાંચતા હતા? પલંગ નીચે સંતાઈને. બધા લોકો ક્યાં શોધતા હતા ટીકુબેનને? તો બૂમો પાડીને શોધતા હતા. બરાબર, ટીકુબેનને બધા બૂમો પાડીને શોધતા હતા. એનો ક્રમક્ષર ખ. ચાલો હવે પાઠ બે, અવિભાગ અને બવિભાગ વચ્ચે ઉત્તરનું ખાનું આપેલું છે. ગુલાબી, તો ઠંડી, એનો ગ ક્રમક્ષર. વાંદળા, વાદળાની, તો વાદળામાં શું આવશે? ગમ્મત, એટલે ચ ક્રમક્ષર. પવનની, તો ગાડી, એટલે કે ક. દીવાની, તો જ્યોત. બરાબર, આ રીતનું બંધ બેસતું જોડકું તમારે જોડવાનું છે, એટલે કે સાચો જવાબ લખવાનો છે. ચાલો એના પછીનું આગળ પાઠ ત્રણ, એનું જોડકું જોઈશું. અવિભાગ અને બવિભાગ અને વચ્ચે એનો જવાબ ઉત્તરના ખાનામાં લખવાનો છે. દ્વિજ અને ઈવા, તો દ્વિજ અને ઈવા કોણ હતા? ઈયળો, પિલ્લું, ભાઈ બહેન કે પાંદડા કે મિત્રો? તો એ દ્વિજ અને ઈવા ભાઈ બહેન હતા. બરાબર, બીજા નંબરનું ઝીણી ઝીણી, તો ઝીણી ઝીણી શું હતું? ઈયળો, એટલે ક્રમક્ષર ક લખવાનો છે. બરાબર, ચાલો કુણા કુણા, તો પાંદડા. બરાબર, ક્રમક્ષર કયો લખશો? ઘ. ચોથા નંબરનું પહેલવાન, પહેલવાન, તો કોણ હતો પહેલવાન? પિલ્લું. ખાઈ ખાઈને તગડો થઈ ગયો તો એવું શબ્દ આવ્યો હતો ને, તો પિલ્લું ખાઈ ખાઈને પહેલવાન બની ગયો હતો. ચાલો પાઠ ચારના જોડકા જોઈશું આપણે. એમાં અવિભાગ, બવિભાગ, બવિભાગમાંથી સાચા જવાબ તમારે શોધવાના છે. બરાબર, તો જોઈએ આપણે અવિભાગમાં પહેલું ફાસ્ટું, તો ફાસ્ટું કોનું નામ હતું? સસલાનું. એક્સપ્રેસ, ડોગીનું. હન્ટ્રિક, તો શિકારી હતો. અને ડોગી, તો મારવા માટે દોડતો હતો. બરાબર, તો આપણે ક્રમક્ષર ફાસ્ટુંમાં શું લખશો? ઘ સસલું. બરાબર, પછી એક્સપ્રેસ, તો એક્સપ્રેસમાં શું લખશો? ડોગી લખશો, એટલે કે ચ ક્રમક્ષર લખશો. ત્રીજું હન્ટ્રિક, તો હન્ટ્રિક શિકારી હતો, એટલે ક્રમક્ષર કયો લખશો? ક. બરાબર, ચોથા નંબરનું ડોગી, ડોગીમાં કયો ક્રમક્ષર આવશે? મારવા માટે દોડતો હતો, તો ખ ક્રમક્ષર લખવાનો છે. બરાબર, આ રીતના જોડકા તમારે સાચા જોડવાના છે. પાઠ પાંચ, એના જોડકા જોઈશું આપણે. તો એમાં અ અને બ, એનો વચ્ચે ઉત્તરનું બોક્સ આપેલું છે. એમાં પહેલું જોઈએ મહાબલી, તો મહાબલી કોનું નામ હતું? સરદાર વાંદરાનું. બરાબર, વાંદરાનો પરિવાર હતો, એમાં સરદાર હતો, એનું નામ શું હતું? મહાબલી, એટલે કયો ક્રમક્ષર આવશે? ખ. ત્યાર પછી બીજા નંબરનું વાંદરાઓ, તો વાંદરાઓ કયો ક્રમક્ષર? હુંપાહુ. ગ ક્રમક્ષર લખવાનો છે. બરાબર, ત્રીજા નંબરનું પૂનમનો, તો પૂનમનો ચંદ્ર, એટલે કે ક્રમક્ષર ચ લખવાનો. ત્યાર પછી ચોથા નંબરનું બહાદુર, તો બહાદુર કોણ હતું? મિકી. બરાબર, બહાદુર મિકીએ ઉપાય બતાવ્યો હતો ને, ચાલો તો એનો ક્રમક્ષર ક લખવાનો છે. ચાલો આના પછી પાઠ પાંચમાં આ રીતના જોડકા પણ તમને કદાચ પૂછી શકે છે, એટલે કે વિરોધી શબ્દો, વિરોધી શબ્દોના અર્થવાળા જોડકા. નવું, તો એની સામે એનું ઊંધું, વિરોધી એટલે એનું વિરોધ, એનું ઉલટું લખવાનું છે. નવું, તો જૂનું, એટલે ક્રમક્ષર કયો લખવાનો? ગ, ઘરનો ઘ લખવાનો. બરાબર, પછી મોટું, તો મોટું તો શું આવશે? નાનું. બરાબર, એટલે એનો ક્રમક્ષર જ લખવાનો છે. ત્યાર પછી મીઠું, તો મીઠું તો કડવું, એટલે ક્રમક્ષર ક લખવાનો. નીચે, તો કયો ક્રમક્ષર આવશે? નીચે, તો એનો જવાબ શું હોય? ઉપર હોય. બરાબર, એટલે
જબલાનો જ જો અડધા જોડકા અહીંયા આગળ બીજા પેજ ઉપર છે, બરાબર? એટલે આજના જવાબ તમારે શોધી કાઢવાના છે. રાત તો દિવસ એટલે ક્રમ અક્ષર ખ. છઠ્ઠા નંબરનું પૂનમ, તો એ પૂનમનો શું આવશે? ક્રમ અક્ષર ગ, બરાબર. પૂનમનો શું હોય? ચંદ્ર. પૂનમ અહીંયા અમાસ લખવાનું છે, એનું વિરોધી લખીએ છીએ ને આપણે. એટલે મિત્ર તો શત્રુ, એનું વિરોધ લખવાનું ને, એટલે એનો જવાબ શત્રુ આવશે, એટલે કે દુશ્મન. જાડુ તો પાતળું, ક્રમ અક્ષર કયું આવે? છ, બરાબર. ચાલો હવે આગળ બ વિભાગ જોઈશું આપણે. પ્રશ્ન નંબર 4નો નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો, એમાં પાઠ 1-5ના આપણે આમાં લખેલા છે, બરાબર. પહેલું જોઈએ, ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું, તો એનો જવાબ જોઈશું. કોણ બોલે છે આ વાક્ય? સુગ્રીબાઈ વાંદરાભાઈને સલાહ આપતા હતા ને, એટલે આ વાક્ય સુગ્રીબાઈ બોલે છે. બીજા નંબરનું, આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે, તો આવું કોણ બોલતું હતું? ખટખટ. ખટખટને સલાહ આપતી હતી ને કે ઘર બનાવો વાંદરાભાઈ, ઠંડી ગરમી અને વરસાદથી તમે બચી શકો, બરાબર. એના પછીનું ત્રીજા નંબરનું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે, એટલે કે એક નાનું વાદળું. ચાલો એના પછી ચોથા નંબરનું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. આ વાક્ય કોણ બોલે છે? તો મોટું વાદળ, બરાબર. પાંચમા નંબરનું, હવે ખા તું તારે ખાવું હોય એટલું. આ વાક્ય ઈવા બોલે છે, બરાબર. પિલ્લુને કહે છે ને કે તારે ખાવું હોય એટલું ખા. છઠ્ઠા નંબરનું, સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે, એટલે આ વાક્ય દ્વિજ બોલે છે. સાતમા નંબરનું, કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા? આવું વાક્ય હન્ટ્રિક શિકારી એક્સપ્રેસ ડોગીને કહે છે, બરાબર. ચાલો એના પછી ક વિભાગમાં આપણે જોઈશું. તો વાર્તા પ્રમાણે વાક્યોનો ક્રમ તમારે ગોઠવવાનો છે, એના બે માર્ક છે, બરાબર. તો બે વાક્ય સાચા હશે તો તમને એક માર્ક્સ મળશે, એટલે કે 1-4 ક્રમ આપેલા હશે. કોઈ પણ આમાં 6 આપેલા છે તો કોઈ પણ 2 તમને ગોઠવીને આપેલા જ હશે, બરાબર. અને 4 તમારે ગોઠવવાના રહેશે. જો અહીંયા આગળ 1 નંબરનું છે, અહીંયા આગળ આ મેં ઘાટું કરેલું છે, તે તમને આપી દીધેલું હશે. 1 નંબર અને 6 નંબર એ તમને ગોઠવીને આપેલું છે. એ પહેલા નંબર વાક્યના ક્રમ પ્રમાણે કયું છે? તો સવાર થઈ, બરાબર. પછી સવાર થઈ એટલે બધા વાદળાએ કપડાં પહેર્યા, બરાબર. ત્યાર પછી ત્રીજા નંબરમાં કયું આવશે? વાદળા ખૂબ મોટા અને કાળા વાદળની પાછળ ભેગા થઈને થઈ ગયા. ચોથા નંબરમાં વાદળા આકાશમાં દોડવા લાગ્યા, બરાબર. ચાલો પછી 5મા નંબરનું, તો 5મા નંબરમાં કયું આવશે? વાદળાની આંખો ચમકવા લાગી. એમ છઠ્ઠું અને પહેલું તમને ગોઠવેલું આપેલું હશે. આ બીજા બધાના તમારે બીજું, ત્રીજું, 5મું અને 4થું ગોઠવવાનું રહેશે, બરાબર. એટલે આગળ વાર્તાના ક્રમમાં જે ઘાટા અક્ષરથી લખ્યું હોય, બરાબર, તે તમને ગોઠવીને આપ્યું હશે. બીજા તમારે 4 ગોઠવવાના રહેશે. ચાલો એના પછી આગળનો પાઠ 3 એમાં જોઈએ આપણે. તો અહીંયા આગળ પહેલાં દ્વિજે ઈયરનું નામ પાડ્યું. કોશેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો. લીલા પાંદડા પર પીળા ઈંડા હતા. પિલ્લું ઉડી ગયું અને પાંદડા ખાઈને પિલ્લું જાડો પાડો થઈ ગયેલો, બરાબર. એમ આડાઅવળી આપેલા છે. તો વાક્ય વાર્તા પ્રમાણે આપણે પહેલું જોઈએ કે લીલા પાંદડા પર પીળા ઈંડા હતા, બરાબર. લીલા પાંદડા ઉપર પીળા ઈંડા હતા એ પહેલું છે. ત્યાર પછી
બીજા નંબરનું વાક્ય કયું આવશે? ડીજે ઈયળનું નામ પાડ્યું, બરાબર. ચાલો એના પછી ત્રીજા નંબરનું, પાંદડા ખાઈ ખાઈને પિલ્લું ઝાડો પાડો થઈ ગયો. ચોથા નંબરનું, પોસેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો. અને પાંચમા નંબરનું, પિલ્લું ઉડી ગયું, બરાબર. ચાલો આ રીતના વાક્યના વાર્તાના ક્રમ પ્રમાણે તમારે વાક્યો ગોઠવવાના રહેશે. ત્યાર પછી પાંચમા પાઠમાં આવશે, બાળ વાનર સેનાઓ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું. જગ્ગુના હાથમાંથી ઝાડની ડાળીની પકડ છટકી ગઈ, બરાબર. વડીલ વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા. જગ્ગુ, ચિંપુ, મોન્ટી, મિકી પૂંછડી પકડી પાણી સુધી પહોંચ્યા. ત્યાર પછી જોઈએ, તળાવમાંનો ચાંદો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો અને ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો. આ રીતના વાક્યો તમને આપેલા હશે અને તમારે ગોઠવવાના છે. આમાં એક નંબર અને છ નંબરના વાક્યો ગોઠવી દીધેલા છે, બરાબર. બીજા એક બેથી પાંચ તમારે ગોઠવવાના રહેશે. તો આમાં પહેલા નંબરનું વાક્ય તમને આપી દીધેલું છે ગોઠવીને, કે ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો, બરાબર. હવે તમારે બીજા નંબરનું વાક્ય શોધવાનું છે. તો બીજા નંબરનું વાક્ય કયું થશે? વડીલ વાંદરા ઘસઘસા ટૂંકતા હતા, બરાબર. પછી ત્રીજા નંબરમાં વાર્તા પ્રમાણે, કે બાળ વાનર સેનાએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું. ચોથા નંબરનું, જગ્ગુ, ચિંપુ, મોન્ટી, મિકી પૂંછડી પકડી પાણી સુધી પહોંચ્યા, બરાબર. પાંચમા નંબરમાં, તળાવમાંનો ચાંદો કાચની બંગડીની જેમ તૂટી ગયો. ત્યાર પછી છઠ્ઠા નંબરનું તો ગોઠવેલું જ છે, કે જગ્ગુના હાથમાંથી ઝાડની ડાળીની પકડ છટકી ગઈ. જો નીચે નોંધ લખી છે કે તમારે ફક્ત ચાર જ ગોઠવવાના રહેશે, બરાબર. જેમાં પાંચ ચારથી વધારે આપેલા હશે તો એમાં ગોઠવેલા હશે, એકથી ચાર હશે એમાં તમારે ચારે ચાર ગોઠવવાના રહેશે, બરાબર બાળમિત્રો. ચાલો તો આગળ જોઈએ આપણે. ડ વિભાગ, નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સમય તમારે સાચું કરવાનું છે, વિકલ્પો છે, બરાબર. તો એમાં જોઈએ કે પાઠ બે, ગુલાબી ઠંડી હતી, એનો શું અર્થ થાય સાચો? તો ગુલાબી રંગની ચાદર ઓઢીને બે ઠંડી આવી હતી, કે મજા પડે તેવી ઠંડી હતી, કે ખૂબ વધારે ઠંડી હતી? તો આનો જે વિકલ્પ કયો સાચો થશે? બીજા નંબરનો, એટલે કે મજા પડે એવી ઠંડી હતી, બરાબર. ચાલો એના પછી બીજા નંબરનું, સૂર્યોદય થયો. સૂર્યોદય થયો એટલે એનો જવાબ શું આવશે? સૂર્યને લોકોની દયા આવતી હશે, કે સૂર્ય ઉગ્યો હશે, સૂર્યને ઉદયનો ઝઘડો થયો હશે. કયો વિકલ્પ આવશે આમાંથી બાળમિત્રો? તો સૂર્યોદય થયો એટલે કે સૂર્ય ઉગ્યો હશે, બરાબર. આ રીતના સાચા વિકલ્પ સામે એટલે કે બોક્સમાં તમારે સાચું કરવાનું છે, બરાબર. ચાલો આગળ જોઈએ. ત્રીજા નંબરનો, વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. તો એનો જવાબ જોઈએ, પવનના ધક્કાથી વાદળા પાછળ ઝડપથી ખસતા હતા, વાદળા દોડતા હતા, કે પવનની ગાડી ખૂબ જ ઝડપથી ચાલતી હતી? કયો વિકલ્પ સાચો આવશે? તો કે છે, પવનના ધક્કાથી વાદળા ઝડપથી ખસતા હતા, એટલે કે ગાડીમાં બેસીને દોડતા હોય તેવું લાગતું હતું. ચાલો એના પછી પાઠ નંબર ત્રણ, અમે પાન થઈ ફરકી રહ્યા, બરાબર. તો એમાં જોઈએ આપણે વિકલ્પો નીચે કયો વિકલ્પ સાચો છે. ઝાડ પર બેસીને, ઝાડ પર બેસવાની મજા આવી, અમે જ પાંદડા બની ગયા, કે સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડા છીએ, બરાબર. તો આમાંથી કયું સાચું આવશે? તો કે છે, અમને ઝાડ પર બેસવાની મજા આવી, આ વિકલ્પ સાચો થશે, બરાબર. ચાલો એના પછી બીજા નંબરનું, અમે દરિયામાં વહાણ થઈ માહલી રહ્યા. તો આપણે નીચે વિકલ્પો જોઈએ એના. અમે વહાણમાં બેસીને દરિયો માહલવા ગયા, અમે દરિયામાં ખૂબ જ રમ્યા, કે અમે દરિયા કિનારે ટહેલ્યા. તો એનો જવાબ કયો સાચો આવશે? તો એનો જવાબ
અમે વહાણમાં બેસીને દરિયોમાં હાલવા ગયા. બરોબર, આ પહેલો જ નંબરનું છે તે સાચો આવશે. ચાલો એના પછી આગળનું જોઈએ. અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. વિકલ્પો જોઈએ. વાહનમાં બેસી અમે પહાડીઓમાં ફર્યા. પહાડ પર ફરવાનો અમને થાક લાગ્યો. અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. તો કયો વિકલ્પ સાચો થશે? તો કે છે અમે પહાડ પર અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. ચોથું, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. એમાં જોઈએ ત્રણ વિકલ્પો આપેલા છે. અમને ક્યારેક તોફાન કરવાની મજા આવે છે. ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું. તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ. તો કયો વિકલ્પ સાચો આવશે? તો તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ. બરાબર, બીજા નંબરનો વિકલ્પ સાચો છે. ચાલો એના પછી આગળ જોઈએ આપણે પાંચમા નંબરનું. અમે દરિયો થઈ આપને પંપાળી રહ્યા. તેમાં વિકલ્પો જોઈએ. અમે આપને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા. રાત્રે અમે તારા થઈને દરિયાને મળ્યા. કે અમે મોજાની છાલકથી આપને ગલી પચી કરીએ છીએ. તો આનો કયો વિકલ્પ સાચો આવશે? તેનો પણ છેલ્લા નંબરનો વિકલ્પ. અમે મોજાની છાલકથી આપને ગલી પચી કરીએ છીએ. આપને પંપાડી રહ્યા એટલે કે આપને ગલી પચી કરીએ છીએ. બરાબર, પાઠ ત્રણના વિકલ્પો અહીંયા પૂરા થાય છે. હવે આપણે પાઠ ચારના વિકલ્પો જોઈએ. મોંમાં પાણી આવવું એટલે કે ખાવાની ખૂબ ઈચ્છા થવી કે લાળ ટપકવી. તો ખાવાની ખૂબ જ ઈચ્છા થવી, મોંમાં પાણી આવવું એટલે ખાવાનું મન થઈ જાય તેવું. બરાબર, કંઈક સારું સારું બનાવ્યું હોય તો મન થાય ને. તો પહેલા નંબરનો વિકલ્પ સાચો આવશે. બીજું, પીછો કરવો. તો ચોરી કરવી કે પકડવા માટે પાછળ દોડવું, પીછો કરવો એટલે કે એને પકડવા માટે પાછળ દોડવું એવું થાય. ત્રીજા નંબરનું, ખાલી હાથે. તો ખાલી હાથે એનો અર્થ શું થાય? હતાશ થઈને કે હાથમાંથી ગુમાવીને હતાશ થઈને પાછું આવવું. બરાબર, આપણે કશું લેવા ગયા હોય ના મળ્યું એટલે ઉદાસ થઈને હતાશ થઈને પાછા આવવું એવું થાય છે. બરાબર, ચાલો એના પછી આગળનું આપણે પ્રશ્ન નંબર પાંચ, એનો અવિભાગ માગ્યા મુજબ લખો. તો અહીંયા આગળ તમને એ પાઠ એકમાં ઉદાહરણ આપ્યું છે કે ન ખીશો આડાઅવળી શબ્દો ગોઠવ્યા છે અને તમારે સરખા ગોઠવવાના છે. તો નખીશો એનો કયો શબ્દ બનશે? શ ખી ન. બરાબર, એના પછી નીચે જોઈએ ઉદાહરણ. પછી એક નંબરમાં ડી પ ચો, તો એને સરખું ગોઠવતા ચોપડી એવો શબ્દ બને છે. પછી બીજું, નજી. નજી એટલે એનું ઊંધું, જીન. બરાબર, ત્રીજું નસલે. તો નસલે એનો સાચો શબ્દ લેશન થાય સરખું ગોઠવતા આપણે. ચોથા નંબરનું ટોળી ફ, તો ફળી એ. બરાબર, ચાલો પાંચમા નંબરનું નહે બ કુટી. નહે બ કુટી એટલે કે ટીકુ બહે ન. બરાબર, વ્યવસ્થિત શબ્દો ઓળખવાના પછી શબ્દ આખો તૈયાર કરવાનો. બરાબર, ચાલો એના પછી છઠ્ઠા નંબરનું ગ લંગ પ, તો પ લંગ. બરાબર, કેવો શબ્દ બન્યો? પલંગ. સાતમા નંબરનું જ્ઞા આ, તો એનો જવાબ આજ્ઞા. બરાબર, આઠમા નંબરનું ળા વા જ અ, તો સાચો શબ્દ કયો બનશે? અજવાળા. બરાબર, પાઠ બેનું ઉદાહરણ જોઈએ. વાક્ય બનાવો. ઉદાહરણમાં વાક્ય બનાવો, એક વાક્ય અને વાક્ય એટલે કે બહુવચન. બરાબર, અહીંયા આગળ વૃક્ષ, તો વૃક્ષો. દર, તો એનું બહુવચન દર જ થાય, દરો થાય નહીં. બરાબર, ત્રીજા નંબરનું કાબર, તો કાબરો. ચોથું નદી, તો નદીઓ. પાંચમું કાન ખજૂરો, તો કાન ખજૂરા. બરાબર, એક વચન અને બહુવચન, એક અને વધારે.
છઠ્ઠું વીંછી, તો વીંછી ઓ બરોબર. સાતમા નંબરનું જીવજંતુ, તો જીવજંતુ ઓ બરોબર. ચાલો હવે પાઠ ત્રણમાં, તો પાઠ ત્રણમાં શું કીધું છે કે નીચે આપેલા વાક્ય પરથી પ્રશ્નોના ઉત્તર લખો બરોબર. અહીંયા આગળ તમને એક વાક્ય આપેલું છે. બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. બંને એટલે કે કોણ? દ્વિજ અને ઈવા બરોબર. નામ કીધું હોય તો નામની જગ્યાએ દ્વિજ અને ઈવા લખવાનું. પરીક્ષામાં અત્યારે બે માર્ક્સનું છે એટલે બહુ લાંબુ પૂછશે નહીં બરોબર. અને પૂછે તો નામ લખ્યું હોય ત્યાં આગળ શું લખવાનું તમારે? દ્વિજ અને ઈવા. બંને વ્યક્તિ એટલે કે બે, એક દ્વિજ અને એક ઈવા. ત્યાર પછી બીજું, મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું બરોબર. આ પ્રશ્નનો જવાબ શું થશે? દ્વિજ અને ઈવા બરોબર. ત્રીજું, આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે? તો આ લીમડાના પાનનો સ્વાદ મીઠો હશે બરોબર. ત્રીજો, ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા? તો બીજી સવારે ઉઠતા વેત બરોબર. નામ કીધું હોય તો દ્વિજ અને ઈવા, સ્થળ કીધું હોય તો મીઠા લીમડા પાસે બરોબર. આ રીતનું તમારે લખવાનું રહેશે. અને ક્યારે? સમય કીધું હોય તો બીજી સવારે ઉઠતા વેત. એટલે આ રીતના પ્રશ્નોના જવાબ તમારે આલવાના છે બરોબર. હવે જોઈએ બ વિભાગ, એમાં પાર્ટ બે, ઉદાહરણ પ્રમાણે લખો. એમાં ઉદાહરણ કેવું આપ્યું છે જુઓ. કાગડો તો કાગડા, બાળક તો બાળકો બરોબર. પહેલાં એક વચન, એનું બહુવચન કર્યું બરોબર. અને બાળક, એક બાળક તો ઘણા બધા બાળકો. તો અહીંયા જોઈએ પહેલું વાદળું, તો વાદળા. વાત તો વાતો બરોબર. ત્રીજું દીવો, તો દીવા. ચોથા નંબરનું કૂકડો, તો કૂકડા. પાંચમા નંબરનું દર, તો દરનું બહુવચન શું થાય? દર જ થાય બરાબર. ચાલો, નદી તો નદી ઓ. વડલો તો વડલા. આઠમું પક્ષી, તો પક્ષીઓ. નવમું માળો, તો માળા. દસમું વીંછી, તો વીંછીઓ. અગિયારમું કાબર, તો કાબરો. બારમું કીડી, તો કીડીઓ. તેરમું મંકોડા, મંકોડો, તો મંકોડા. ચૌદમું વિદ્યાર્થી, તો વિદ્યાર્થીઓ. થઈ ગયું આ રીતના એક કરતાં વધારે એટલે કે બહુવચન બરાબર. ચાલો એના પછી પાઠ પાંચનું ઉદાહરણ જોઈએ. એમાં શું કીધું છે? મોટો ખંડ બરાબર. તો મોટો ખંડ, 30 વિદ્યાર્થીઓ. જો અહીંયા આગળ મોટો ખંડ એના બે ભાગ પાડ્યા છે. મોટો બેમાં વેચવાનું છે બરાબર. મોટો અને ખંડ એમ બે ભાગ આપેલા છે. તો આમાં બે શબ્દો અલગ અલગ છે, 30 અને વિદ્યાર્થીઓ. 30 વિદ્યાર્થીઓ ભેગું લખ્યું છે, તમારે બંનેને અલગ કરવાનું છે. તો 30 અલગ લખવાનું અને વિદ્યાર્થીઓ અલગ લખવાનું બરાબર. આ રીતનું ઉદાહરણ છે બરાબર બાળમિત્રો. જુઓ અહીંયા આગળ 30 વિદ્યાર્થીઓ, આ મોટો ખંડ આખું આપ્યું છે, પછી બંનેને અલગ કર્યું છે એટલે કે મોટો અને ખંડ. તો તમારે પણ 30 અલગ લખવાનું અને વિદ્યાર્થીઓ અલગ લખવાનું બરાબર. આ રીતનો લખવાનું રહેશે. તમે કહેશો કે એના જેવું જ છે, પણ એના જેવું જ છે, પણ બંનેને અલગ અલગ લખ્યું છે બરાબર. ખ્યાલ આવી ગયો બાળમિત્રો? તો હવે આગળ જોઈએ ડરામણો ચહેરો. તો ડરામણો અને ચહેરો બંને અલગ કર્યા છે બરાબર. ચાલો એના પછી ઊંચી છોકરી. તો ઊંચી અને છોકરી બંને અલગ અલગ લખ્યું છે. ખોટો દાખલો, તો ખોટો અને દાખલો બરાબર. પાંચમું પીળા ફૂલ, તો પીળા અને બીજા ખાનામાં ફૂલ. છઠ્ઠું સફેદ મોર, તો સફેદ અને મોર. સાતમું ઊંડો કૂવો, તો ઊંડો અને કૂવો બંને અલગ લખ્યું બરાબર. રૂપાળો છોકરો, રૂપાળો અને છોકરો. આપણે સાથે જ બોલીએ છીએ રૂપાળો છોકરો, પેલું થોડી થોડી વારે રૂપાળો, પછી અચકાય અટકાઈ ને છોકરો, એટલે બે વખત લખ્યું, બે ભાગ પાડ્યા એમ કહેવાય. નવમા નંબરનું ખાટી છાસ, તો ખાટી અને છાસ બરાબર. દસમું સૂકું ઘાસ, તો સૂકું અને ઘાસ. ચાલો ક લખીએ. સાચા શબ્દ ઉપર ગોળ કરો બરાબર. તો ટા
ટાયર કે ડાયર, તો ટાયર એ સાચું છે. બીજું ઠળિયો કે ડળિયો, તો ઠળિયો એ સાચો શબ્દ છે, એટલે કે એની ઉપર ગોળ કરવાનું છે, બરાબર આ રીતનું. ચલો હવે હોય કે હોઈ, તો હોય એ સાચું કહેવાય. ટામર કે ડામર, તો ડામર એ સાચો શબ્દ છે, બરાબર. ઠાળિયું કે ઢાળિયું, તો ઢાળિયું એ સાચો શબ્દ છે. સોય કે સોઈ, તો મશીનની સોય, સીવવાની સોય, સાંધવાની સોય, બરાબર. સોઈ એ ખોટું કહેવાય. કકડાટ કે કકરાટ, તો કકડાટ એ સાચો શબ્દ કહેવાય. બોલવા બોલવામાં ફેર હોય છે, બરાબર. એટલે સાચો કયો શબ્દ છે તમારે જોવાનું અને લખવાનું. ઠામ કે ઢામ, આમાં ઠ અને ઢ બંનેમાં ખ્યાલ ન આવે એટલે ઘણા ખોટા ઉપર ગોળ કરી દેતા હોય છે, એટલે ઠામ ઉપર ગોળ કરવાનું. ઠ કોને કહેવાય એ ધ્યાનમાં રાખવાનું. ધટ ધટાટ કે ધડધડાટ, તો ધડધડાટ એ સાચું છે. ટીલરી કે ટીલડી, ઘણા તોતડું બોલતા હોય તો ટીલરી બોલે એ ખોટો શબ્દ છે, ટીલડી એ સાચો શબ્દ છે, બરાબર. ચાલો એના પછી આગળના શબ્દો. ઠાગા ઠૈયા કે ઢાગા ઢૈયા, તો ઠાગા ઠૈયા એ સાચું છે. જળહળ કે જળહળા, બરાબર. તો આમાં જળહળ, બરાબર, ડબલાનો ડ, ડબ્બાનો ડ આવે નહીં, નળનો અળ આવે, બરાબર. એટલે આ રીતના ગોળ કરવાના રહેશે. તેરમા નંબરનું ચચરાટ કે ચચડાટ, તો ચચરાટ, ચચરાટ. મઠુલી કે મઢુલી, તો મઢુલી આવશે. પંદરમું કાગળ કે કાગર, તો કાગળ, બરાબર. ડપાલી કે ટપાલી, તો ટપાલી એ સાચો શબ્દ છે. નિશાળ જવું છે કે નિશાળ જવું છે, તો નિશાળ જવું છે શબ્દ સાચો આવે. ઝઘડો કે ઝઘડો, ઘ કયો જોવાનો, ઘરનો ઘ ગણપતિનો, તો ઘરનો ઘ એ સાચો શબ્દ કહેવાય, બરાબર. આ રીતના સાચા શબ્દો ઉપર તમારે ગોળ કરવાનું છે, અથવા તો આ રીતના પણ સાચા અને ખોટા શબ્દો આપે, બરાબર, ફકરા ટાઈપ કે બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. તો જોઈએ, ઈયળો બોલી, અમને ઈયળોને ઓળખો છો. ઈયળો બોલી અમને, ઈયળોને નહીં, બરાબર. ઈયળો એક વખત આવી ગયું એટલે ફરી વખત આવે નહીં, એટલે આ ઈયળો ઉપર છેકો મારવાનો છે. અમને એવું આવે, ઈયળો બોલી અમને ઓળખો છો. ત્યાર પછી ફરી ઈયળો આવ્યું. ઈયળો અથવા અમે, તો બધે જ હોઈએ, અમે બધે જ હોઈએ, એટલે અમે ઈયળો ઉપર છેકો મારવાનો છે. અનાજમાં અને વૃક્ષ પર, શાકફળ અને ફૂલમાં, તમને કે માણસોને, તો આપણી સાથે વાત કરે છે એટલે માણસોને એવો શબ્દ ઉપર ચેકો મારવાનો છે. અમને ભાવે એ બધું, બધું એમાં અનાજ, શાક, ફળ, ફૂલ, વનસ્પતિ, બરાબર, એના ઉપર ચેકો મારવાનો છે. બધું જ લાંબુ વાક્ય કરાય નહીં, બધું આવે એટલે એમાં આવી જાય. ઈયળોને કે અમને, તો ફરી વખત ઈયળો આવી એટલે એના ઉપર ચેકો મારવાનો, અને અમને એ રાખવાનું છે, બરાબર. ચાલો આ રીતના ખોટા શબ્દો છેકી નાખવાના છે. હવે આગળ ડમાં જોઈએ, જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ કરો, અને વધારાની માહિતી હોય ત્યાં ચોરસ કરો, બરાબર. એમાં જોઈએ પહેલું, ઐશ્વર્યાની આંખો માંજરી છે. શેના વિશે વાત કરી રહી છે, તો આંખો વિશે, એટલે આંખો ઉપર ગોળ કરવાનું છે, બરાબર. એટલે અહીંયા આંખો ઉપર ગોળ કરવાનું. કેવી છે વધારાની, એ માંજરી શબ્દ વધારાનું છે કે માંજરી છે, કાળી છે, ધોળી છે. ત્યાર પછી બીજા નંબરનું, આ રીતનું ખ્યાલ આવે ને બાળકો, શેના વિશે વાત કરે છે, તો એ માહિતી કહેવાય. અને જે વધારાનું છે, કાળું, ધોળું, લાલ, પીળું એવું હોય, એ વધારાનું કહેવાય. આદ્યા ચંચળ છોકરી છે. અહીંયા કોના વિશે? આદ્યા, આદ્યા એ છોકરી છે, એટલે આદ્યા ઉપર ગોળ કરવાનું. ને કેવી છોકરી છે? તો કહેશે ચંચળ છે, એટલે કે ચોરસ ઉપર, ચંચળ ઉપર ચોરસ કરવાનું છે. ત્યાર પછી ત્રીજા નંબરનું, સાફિયાને, સોફિયાને ચોખ્ખા દાંત ગમે.
શેના વિશે માહિતી છે? દાંત વિશે. બરોબર, કેવા દાંત ગમે છે? તો કે છે ચોખ્ખા, ગંદા દાંત કોઈને ગમે નહીં. બરોબર, પીળા પીળા દાંત કોઈને ગમે ના ગમે, સફેદ દાંત અને ચોખ્ખા દાંત ગમે છે. એટલે ચોખ્ખા ઉપર ચોરસ કરો. ત્યાર પછી ચોથા નંબરનું, અરમાન હોશિયાર વિદ્યાર્થી છે. બરોબર, અરમાન હોશિયાર વિદ્યાર્થી. વિદ્યાર્થી કેવો છે? તો વિદ્યાર્થી છે. અને કેવો છે? હોશિયાર છે. એટલે વિદ્યાર્થી ઉપર ગોળ. હોશિયાર છે કે ડફો? તો હોશિયાર છે. અરમાન કે વિદ્યાર્થી વિશે વાત કરી રહ્યા છીએ. પાંચમા નંબરનું, દ્વિજ વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે. તો અહીંયા આગળ વાર્તાઓ વિશે વાત થઈ રહી છે, એટલે કે માહિતી છે અને વધારાની કે વિજ્ઞાનની વાર્તાની. એટલે અહીંયા વિજ્ઞાન પર ચોરસ કરીશું. છઠ્ઠા નંબરનું, પરિતાએ સુંદર દ્રશ્ય જોયું. દ્રશ્ય જોયું પણ કેવું દ્રશ્ય? બીક લાગે તેવું કે સુંદર? તો કે છે સુંદર ઉપર ગોળ અને દ્રશ્ય ઉપર ગોળ અને સુંદર ઉપર ચોરસ કરીશું. બરાબર. સાતમા નંબરનું, દાદાની ફાંદ ગોળ મટોળ છે. તો અહીંયા આગળ દાદાની ફાંદ વિશે વાત કરી રહ્યા છીએ. દાદાની ફાંદ કેવી છે? નાની છે કે મોટી છે? તો ફાંદ એ માહિતી થઈ, અને ગોળ મટોળ એ વધારાની, એટલે કે ગોળ ગોળ એમની ફાંદ છે, મોટી મોટી. આઠમા નંબરનું, સસલાએ લાલ ગાજર ખાવાની મજા માણી. ગાજર ખાવાનું એ માહિતી છે, અને લાલ ગાજર કે પીળું ગાજર એ વધારાની માહિતી કહેવાય, એટલે એના પર ચોરસ છે. નવમા નંબરનું, કાગડાને અચાનક ચક્કર આવ્યા. હવે કાગડાને ચક્કર આવ્યા એના વિશે માહિતી આપી છે, પણ અચાનક જ ચક્કર આવી ગયા. બરાબર, કાગડાને ખબર પડી નહીં ને ચક્કર આવી ગયા, એટલે અચાનક ઉપર ચોરસ. દસમા નંબરનું, ડોશીમાના માથાના વાળ ધોળા છે. અહીંયા આગળ વાળ વિશે વાત થઈ રહી છે, એટલે માહિતી કહેવાય, અને ધોળા છે કે કાળા છે? તો ધોળા એ વધારાની માહિતી છે. બરાબર બાળમિત્રો, તો અહીંયા આગળ પ્રશ્ન નંબર 5નો ડ વિભાગ પણ પૂર્ણ થાય છે, અને એસાઇનમેન્ટ જે 40 માર્ક્સનું છે તે પણ પૂર્ણ થાય છે. બરાબર, તમારા પેપર 12થી આવવાના હોવાથી આના સિવાયનું પણ, એટલે કે પાઠમાંથી તમારે તૈયાર કરવાનું રહેશે, એટલે પાઠ્યપુસ્તક પણ વાંચતા રહેજો અને આમાંથી પણ તૈયારી કરજો. બરાબર, તો બાળમિત્રો આ એસાઇનમેન્ટ પૂર્ણ થાય છે. એસાઇનમેન્ટ સિવાય જો કદાચ તમને પરીક્ષામાં નિબંધ પણ પૂછે, તો અહીંયા આગળ મેં તમને નિબંધ પણ લખીને આપ્યા છે, જે તમારે લખીને તૈયાર કરવાના રહેશે. તો પહેલો નિબંધ છે, મારું પ્રિય પંખી મોર. તો આપણે જોઈએ, મોર મારું પ્રિય પંખી છે. મોર તો બધાને ગમે છે, સુંદર હોય. તો એમાં કઈ રીતના લખવાનું? આપણે શરૂઆત આ રીતની લખવાની, અહીંયા આગળ થોડીક જગ્યા છોડવાની, તમને નિબંધ લખતા નહીં આવડતું હોય. બરાબર, એટલે શરૂઆતમાં નિબંધ લખતા પહેલાં 3 આંગળી જેટલી જગ્યા છોડી નિબંધ લખવાની શરૂઆત કરવાની. મોર મારું પ્રિય પંખી છે. નિબંધ તો તમે મોર સામે રાખો. મોર સામે એટલે મોર તમારી નજર સામે રાખો, અને મોર કેવો કેવો દેખાય છે એના વિશે તમે મોઢે લખી શકો છો. બરાબર, મોર તમારું પ્રિય પંખી છે એ વાક્યથી તમે શરૂઆત કરો. પછી કહેશે, મોર બધા પંખીઓમાં સૌથી રૂપાળું પંખી છે. બરાબર, મોરને બીજું શું હોય? સુંદર અને રંગબેરંગી પીછા હોય છે. મોરને માથે કલગી હોય છે, તેની ડોક ભૂરી હોય છે, અને તેનું શરીર કેવું હોય? ભારે, ખૂબ જ મોટો મોર હોય ને, બધા પંખીઓ કરતાં તે ખૂબ જ મોટું લાગે છે, એટલે એનું પેટ શરીર એનું ભારે હોય છે, વજનદાર હોય છે, તેથી તે વધારે ઊંચે ઉડી શકતો નથી. બીજા પંખીઓની જેમ તે આકાશમાં ઊંચે ઉડી શકતો નથી, કારણ કે તેના શરીરનું વજન વધારે છે. બરાબર, ચાલ આટલા 3-4 લીટી પછી આપણે ફરી વખત ફકરો પાડવાનો. નિબંધમાં 2-3 ફકરા પાડીને લખવાનું રહે. બરાબર, ત્યાર પછી, મોર વનમાં, ખેતરમાં અને મોટા બંગલાના કમ્પાઉન્ડમાં જોવા મળે છે. બરાબર, ઘર આંગણે જોવા મળે નહીં, જંગલોમાં હોય, ખેતરોમાં હોય, અથવા તો મોટો બંગલાનું કમ્પાઉન્ડ એટલે કે મેદાન હોય, ખુલ્લી જગ્યા હોય, ત્યાં આગળ આપણને જોવા મળે છે. મોટાભાગે ગામડાઓમાં વધારે જોવા મળતા હોય. ત્યાર પછી, મોર શું ખાય? તો મોર દાણા અને જીવડા ખાય છે.
મોર સાપને મારી નાખે છે તેથી તે સાપનો દુશ્મન ગણાય છે. બરોબર, મોર સાપને મારી નાખે એટલે સાપ તેનો સાપનો તે દુશ્મન ગણાય છે. ત્રીજો ફકરો, ચોમાસામાં મોર આનંદમાં આવીને કળા કરે છે, એના પીછા ફેલાવીને કળા કરતો તમે ક્યારેક ગામડામાં જાઓ તો જોજો. બરાબર, ચોમાસામાં તે કળા કરે તે વખતે તે ખૂબ જ સુંદર લાગે છે, આખા પીછા ફેલાવે એટલે ખૂબ જ સુંદર દેખાય છે. બરાબર ને, મોર કેવો અવાજ કરે છે? તો મોર ટેહુંક ટેહુંક એવા અવાજ કરીને વરસાદને બોલાવે છે. મોર ભગવાન કાર્તિકેયનું વાહન ગણાય છે અને કૃષ્ણ ભગવાનના મુગટમાં મોરનું પીછું જોવા મળે છે. મને મોરનું પીછું બહુ ગમે છે. મોરનું પીછું મેં ગણિતની ચોપડીમાં રાખ્યું છે જેથી કરીને વિદ્યા સારી આવે. બરાબર, ઘણા નાના બાળકો મોરના પીછાને ગણિતની ગુજરાતીની ગમે તે ચોપડીમાં મૂકતા હોય છે. ભગવાનનું પીછું છે તેથી તેનાથી વિદ્યા સારી આવે છે. બરાબર, ત્યાર પછી તમારે 8-10 વાક્યો આ રીતના લખવાના અને નીચે છેલ્લું લખવાનું, મોર આપણું રાષ્ટ્રીય પંખી છે અથવા પક્ષી છે. બરાબર બાળમિત્રો, આ રીતનો નિબંધ 8-10 વાક્યમાં તમારે લખવાનો છે. ત્યાર પછી બીજા નંબરનો નિબંધ છે દિવાળીનો. તો દિવાળી તો તમને બધાને ગમે છે. કેમ ગમે છે? કે ફટાકડા ફોડવા ના મળે, નવા નવા કપડાં પહેરવા ના મળે. બરાબર, તો આ બધું પહેલાં આપણે દિવાળીમાં ઘરની સાફ સફાઈ કરીએ છીએ. બરાબર, એટલે શરૂઆત ક્યાંથી કરવાની? 3 આંગળી જેટલી જગ્યા છોડવાની અને પછી ફકરો પાડી અને લખવાનું કે દિવાળી એટલે સાફ સફાઈ અને આનંદ ઉત્સાહનો ઉલ્લાસનો ફટાકડા અને પ્રકાશનો તહેવાર. પ્રકાશ બધાના ઘરે રંગબેરંગી લાઇટો કરે છે ને, એટલે અજવાળું થાય છે અને દરેક ફટાકડા ફોડે છે એટલે ખૂબ જ મજા આવે છે અને આનંદ ઉલ્લાસ કહેવાય. બરાબર, ત્યાર પછી 2 લીટી લખ્યા પછી તમારે બીજો ફકરો પાડવાનો કે દિવાળીની શરૂઆત આસો મહિનાની શરૂઆતથી જ લોકો તૈયારીઓ કરવા માંડે છે. બરાબર, આસો મહિનાની શરૂઆત થાય એટલે કે નવરાત્રિની શરૂઆત થાય ત્યારથી જ લોકો દિવાળીની તૈયારીઓ કરવા લાગે છે. ઘરની સાફ સફાઈ કરે છે, દિવાલો અને બારી બારણાને રંગરોગાન કરાવે છે, લોકો કપડાં ફટાકડા મીઠાઈઓ અને સુશોભનની બીજી વસ્તુઓ પણ ખરીદી કરે છે. બરાબર, ઘર સાફ કરે અને ખરીદી કરે ને જરૂરી વસ્તુની. બજારોમાં અને દુકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે, મીઠાઈની દુકાનો હોય કપડાંની હોય. બરાબર, તો બધી દુકાનોમાં પણ રોશનીથી શણગારવામાં આવે છે. એના પછી બીજો ફકરો પાડવાનો કે દિવાળીનો તહેવાર 5 દિવસ ચાલે છે. દિવાળીનો તહેવાર કેટલા દિવસ ચાલે? 5 દિવસ. ક્યારથી શરૂઆત થાય? ધનતેરસ, પછી કાળી ચૌદસ, પછી દિવાળી, બેસતું વરસ અને ભાઈ બીજ, એમ 5 દિવસ દિવાળીનો તહેવાર આવે ચાલે છે. તો ધનતેરસના દિવસે શું કરવાનું? તો ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે? તો કાળી ચૌદસના દિવસે મહાકાલી માતાનું પૂજન થાય છે. બરાબર, દરેકના ઘરે વડા ને થેપલા ને બનાવે છે ને, તો આ બધું બનાવીને પછી એને 4 રસ્તા પર મૂકવા પણ તમે તમારી મમ્મીને જોઈ હશે. બરાબર, તો કાલિકામાનું પૂજન થાય છે. પછી દિવાળીના દિવસે વેપારીઓ ચોપડાનું પૂજન કરે છે. વર્ષનો છેલ્લો દિવસ હોય, નવા વર્ષની શરૂઆત હોય એટલે તેમનો વેપાર ધંધો સારો ચાલે એટલે ચોપડાનું પૂજન કરે છે. ત્યાર પછી નવું વર્ષ. બરાબર, નવું વર્ષ એને બેસતું વર્ષ કહેવાય. આ દિવસે લોકો સવારમાં વહેલા ઉઠી દેવ મંદિરે જાય છે દર્શન કરવા માટે. બરાબર, પોતાના સગા વહાલાને પણ મળવા જાય છે, મિત્રોને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવે છે. અને ત્યાર પછી 5મા દિવસે ભાઈ બીજના દિવસે ભાઈ બહેનના ઘરે જમે છે અને ભાઈ બહેનને ભેટ પણ આપે છે. બરાબર, રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધવા માટે એના ઘરે જાય છે, જ્યારે ભાઈ બીજના દિવસે ભાઈ તેની બહેનના ઘરે એટલે કે એની સાસરીમાં એને ઘેર જમવા આવે છે અને એને સરસ મજાની ભેટ પણ આપે છે. આ રીતના ફકરો લખવાનો. ત્યાર પછી બીજો ફકરો પાડવાનો, 4-5 લીટી થાય એટલે તમારે ફરી ફકરો પાડવાનો કે દિવાળી આનંદ આપતો તહેવાર છે તેથી તે તહેવારોનો રાજા ગણાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ મેં નોંધ લખી છે કે આ નોંધમાં તમારે આ એસાઇનમેન્ટ પ્રેક્ટિસ માટે છે,
વધારે પ્રેક્ટિસ માટે એના સિવાયનું પાઠ્યપુસ્તકમાંથી પણ તમને પૂછાઈ શકે છે, એટલે પાઠ્યપુસ્તકની પણ તૈયારી કરતા રહેશું. બરાબર, તો બાળમિત્રો અહીંયા આગળ આજનો અભ્યાસ આપણે પૂર્ણ કરીએ છીએ, એટલે આ અસાઇનમેન્ટ તમે તૈયાર કરશો. બરાબર, અને બંને નિબંધો પણ તૈયાર કરજો. બરાબર, આવજો.